હવે આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલા સાકેત હોસ્પિટલની બેદરકારીના કારણે 24 વર્ષીય દલિત યુવાનનું મોત થતા મામલો ભીચકાયો હતો. ખંભાળિયા ખાતે આવેલ સાકેત હોસ્પિટલના ડોક્ટર સોમાથ ચેતરિયાની બેદરકારીએ દલિત યુવાનનો ભોગ લેતા દલિત સમાજ ગુસ્સે ભરાયો હતો અને સાકેત હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. તો બીજી તરફ યુવાન માટે અંગે ડોક્ટર પર આરોપ લગાવી જિલ્લા SPને ફરિયાદ આપી હતી. ગોરિંજા ગામના યુવાનને એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ કરતા ઓપરેશન દરમિયાન ડોક્ટર સોમાથ ચેતરિયાએ બેદરકારી કરતા આંતરડામાં ડેમેજ થતા ફરી બીજા બે ઓપરેશન કરી 28 દિવસ સુધી દાખલ રાખી અંતે દર્દીને રાજકોટ રિફર કરાયો હતો. ત્યાં સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં તેનું PM રિપોર્ટ આવતા દર્દીના પરિવાર જેના સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને ડોક્ટર ચેતરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા તાજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ ZSTV. અને આ ગોરિંજાના રહેવાસી છે, આજે અમારા સંબંધી છે. એના છોકરાને રાતોરાત પેટમાં દુખ્યું એટલે અહીંયા ખંભાળિયા સાકેત હોસ્પિટલમાં ડૉક્ટર સોમન ચેતરિયાને અહીંયા છોકરાને ટ્રીટમેન્ટ માટે લઈ આવ્યા. એ ટ્રીટમેન્ટ દરમિયાન ડૉક્ટરે એમને કહ્યું કે તમારા છોકરાને એપેન્ડિક્સ છે, એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું જોશે. ઓપરેશન દરમિયાન બીજા દિવસે છોકરાને સારું નથી એટલે એના બાબુજીએ પૂછ્યું કે મારા છોકરો સાહેબ હજી કેમ કાંઈ સારું નથી, એમ કહે છે કે ફરિયાદ કરે છે પેટમાં દુખે છે. તો સાહેબે કીધું કે તમારા છોકરાને આંતરડામાં કાણો થઈ ગયો છે. તો સાહેબે એને કીધું કે સાહેબ તમે અમને કાંઈ ખબર ન પડે, તમે ભગવાન અને તમે જે કરો એ બરાબર, પણ સાહેબે એને કીધું કે તમે મારો છોકરો તમારી સાથે ચાલીને આવશે અને હું એની જવાબદારી લઉં છું. ત્યાર પછી 2-3 દિવસ પછી એ છોકરાને સારું ન થયું એટલે ડૉક્ટરને પાછા પૂછવા ગયા તો કીધું કે સાહેબે કીધું કે તમારા છોકરાને આંતરડામાં રસી થઈ ગઈ છે, એનું ઓપરેશન કરું છું. તો આ 3-3 ઓપરેશન કર્યા બરાબર, એ દરમિયાન આ છોકરાને 28 દિવસ ઉપર આ વેન્ટિલેટર ઉપર રાખ્યો અને 28 દિવસની તમામ સારવાર એ ડૉક્ટરે મફત અપાવી અને 11,000નું ડૉક્ટરે નક્કી કર્યું હતું એપેન્ડિક્સનું. એવા 3 ઓપરેશન કર્યા અને 20,000નું નક્કી કર્યું હતું, એ રૂપિયા લીધાય નહીં. 28 દિવસ લગી સારવાર કરાવી, કેમ કે એ ડૉક્ટરનો ફોલ્ટ હતો. એણે ડૉક્ટરે કાંઈક અજાણી કે કાંઈ વસ્તુ લગાડી દીધી હતી એવું અમને જાણવા.